હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજનો જે વિડીયો છે એમાં તાજેતરમાં જ કેન્દ્ર સરકારનું નવું કેન્દ્રીય મંડળ રચાઈ ચૂક્યું છે. તો મીડિયા આજકાલ એને મોદી 2.0 કહીને કવર કરે છે. તો આ મંત્રીમંડળ વિશે છે. જેટલા પણ તમામે તમામ ઇન્ફોર્મેશન છે જે તમારી આવનારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે, બરાબર, તો એ તમામે તમામ પોઈન્ટ્સ છે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ તમામે તમામ પોઈન્ટ વિશે આપણે આજના વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલાં તો આજનો જે વિડીયો છે એમાં આપણે કેબિનેટમાં મંત્રીમંડળ જે રચાયેલું છે એમાં માત્ર ને માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એના વિશે ચર્ચા કરશું, બરાબર. આ વિડીયો છે એને હું બે પાર્ટમાં ડિવાઈડ કરું છું. એક તો છે કેબિનેટ કક્ષાના મંત્રી અને બીજું છે રાજ્ય કક્ષાના મંત્રી, બરાબર. તો બે પાર્ટની અંદર વિડીયો ડિવાઈડ કરું છું. આ અત્યારે પહેલો પાર્ટ છે, બીજો પાર્ટ તમને ટૂંક સમયની અંદર મારી ચેનલ ઉપર મળી જશે. તો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્યારે પણ બીજો પાર્ટ આવે તો એની પણ નોટિફિકેશન તમને મળી જાય. મિત્રો, આ વિડીયો બનાવવા માટે 3-4 કલાક જેટલો સમય થઈ જતો હોય છે. માત્ર ને માત્ર 15 મિનિટનો વિડીયો હોય છે પણ અમારે 3-4 કલાક જેટલો સમય લાગી જતો હોય છે. તો પ્લીઝ એક નાનકડી લાઇક કરી સપોર્ટ કરજો, સારી સારી કોમેન્ટો કરી પ્રોત્સાહિત પણ કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જો નવા હોય તો. શરૂ કરીએ આજનો મંત્રીમંડળનો વિડીયો. હવે આ વિડીયોની અંદર કોને કયું ખાતું સોંપેલું છે તમામે તમામ ઇન્ફોર્મેશન છે, બરાબર, એ તમને આજના વિડીયોની અંદર મળી રહેશે. સૌથી પહેલી વાત કરીએ તો અત્યારે જે લોકસભાની ચૂંટણી છે એ કેટલામી છે? 17મી લોકસભાની ચૂંટણી છે. અને આમાં કુલ કેટલા મંત્રીનો સમાવેશ થયેલો છે? તો કંઈ કે 57. કુલ 57 મંત્રી છે જેનો આ મંત્રીમંડળની અંદર સમાવેશ થયેલો છે. એના પછી વાત કરું તો કેબિનેટ કક્ષાના કેટલા છે? 24. અને રાજ્ય કક્ષાના 24 મંત્રીઓ છે, તેમજ 9 રાજ્યકક્ષાના મંત્રી છે જેને સ્વતંત્ર હવાલો સોંપેલો છે, બરાબર. તો યાદ રાખજો, કેબિનેટ કક્ષાના 24, રાજ્યકક્ષાના 24 અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપેલો છે, બરાબર. હવે સૌથી વધુ છે કયા રાજ્યમાંથી મંત્રીઓ આવેલા છે? તો કંઈ કે ઉત્તરપ્રદેશ. જવાબ યાદ રાખજો, ઉત્તરપ્રદેશ, બરાબર. સૌથી વધુ કયા રાજ્યમાંથી મંત્રીઓ બનેલા છે? આમાં ઉત્તરપ્રદેશમાંથી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે મિત્રો. કુલ 36 મંત્રીઓ છે ગયા વખતમાંથી બહાર થયા છે. એમાંથી અગત્યના નામ તમારે યાદ રાખવાના છે. એક તો છે મેનકા ગાંધી, જે આ વખતના મંત્રીમંડળમાં એનો સમાવેશ થતો નથી. બીજા છે સુરેશ પ્રભુ, જયંત સિન્હા અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ, બરાબર. તો આ ચાર નામ તો બહુ અગત્યના છે જ, બરાબર. પ્રશ્નમાંથી નીકળવો હોય તો કેમ નીકળે? તો કે વર્ષ 2019ના મંત્રીમંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, બરાબર. વર્ષ 2019ના મંત્રીમંડળમાં કોનો સમાવેશ થતો નથી. પ્રશ્ન એમ પણ નીકળી શકે કે વર્ષ 2014માં હતા પરંતુ 2019માં નથી, બરાબર. તો આ ગમે રીતે પ્રશ્ન નીકળી શકે આમાંથી. તો આપણને આ નામ ખબર હોવી જોઈએ કે કોનો કોનો સમાવેશ થયો નથી. 36 મંત્રીઓના સમાવેશ નથી થયો આમાં, જૂના જે હતા એમાંથી. પરંતુ આપણે અગત્યના નામ યાદ રાખશું, મેનકા ગાંધી, સુરેશ પ્રભુ, જયંત સિન્હા અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ, બરાબર. એના પછી વાત કરીએ તો આ જે નવું મંત્રીમંડળ છે એમાં એક નવું મંત્રાલય પણ ઉમેરવામાં આવેલું છે જેનું નામ છે જલશક્તિ મંત્રાલય. તો આ જલશક્તિ મંત્રાલય છે, બરાબર, એના મંત્રી કોણ છે? તાજેતરમાં કેબિનેટ કક્ષાના મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત છે, એ કેબિનેટ કક્ષાના મંત્રી છે. અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ કોણ છે? તો કે રતનલાલ કાતરિયા, બરાબર, કાં તો કતારિયા. એના પછી વાત કરું તો હવે કયા મંત્રીને કયો પદભાર સોંપેલો છે અને કઈ બેઠક ઉપરથી તેઓ લોકસભાની ચૂંટણી લડેલા હતા અને કયા રાજ્યમાંથી લડેલા હતા, તો એ તમામે તમામ ઇન્ફોર્મેશન છે, ખૂબ જ યુઝફુલ થશે આવનારી પરીક્ષા માટે. સુધી વિડીયોને જોતા રહેજો. સૌથી પહેલી વાત કરીએ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે. તેમને વડાપ્રધાન પદ સાથે પર્સનલ મંત્રાલય સોંપવામાં આવેલું છે. ત્યાર પછી જન ફરિયાદ અને પેન્શનનું, પરમાણુ ઉર્જાનું, અંતરિક્ષ મંત્રાલય, તેમજ ન ફાળવેલી હોય તેવા મંત્રાલયની કામગીરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સોંપવામાં આવેલી છે અથવા તો લીધેલી છે. ત્યાર પછી વાત કરું તો તેઓ વારાણસીની બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હતા અને ઉત્તરપ્રદેશથી, બરાબર. ત્યાર પછી રાજનાથસિંહ, જે ગયા વખતે ગૃહમંત્રી હતા, બરાબર, તો અગાઉ ગૃહમંત્રી હતા, હાલમાં એમને કયો મંત્રાલયનો પદભાર સોંપેલો છે? રક્ષા મંત્રાલયનો. લખનૌથી ચૂંટણી લડેલા હતા ઉત્તરપ્રદેશથી. અમિત શાહ, એમને આ વખતે ગૃહમંત્રાલયનો પદભાર સોંપવામાં આવેલો છે, ગયા વખતે તે નહોતા, બરાબર. આ વખતે ગૃહમંત્રાલયનો ચાર્જ લીધેલો છે
અને ગાંધીનગરથી ચૂંટણી લડેલા હતા ગુજરાતથી. એના પછી નેક્સ્ટ વાત કરું તો નીતિન ગડકરી, તેને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સોંપેલું છે બરાબર, અને લઘુ અને મધ્યમ ઉદ્યોગનું મંત્રાલય પણ એમને સોંપેલું છે બરાબર. જ્યાં ખાલી છે ફ્રેન્ડ્સ, ત્યાં એમ સમજો કે તેઓ કોઈ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા નથી બરાબર. એના પછી સદાનંદ ગૌડા, તેમને કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય છે સોંપવામાં આવેલું છે. કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય, બેંગ્લોર નોર્થથી તેઓ ચૂંટણી લડેલા હતા કર્ણાટક રાજ્યમાંથી. એના પછી નેક્સ્ટ વાત કરું તો નિર્મળા સીતારમણ, ગયા વખતે રક્ષામંત્રી હતા, આ વખતે નાણાં મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સનો પદભાર સંભાળેલો છે બરાબર. નેક્સ્ટ વાત કરું તો રામવિલાસ પાસવાન, તેમને ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયનો પદભાર સોંપેલો છે. એના પછીની વાત કરું તો નરેન્દ્રસિંહ તોમર, તેમને કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામ વિકાસ તેમજ પંચાયતી રાજનો પદભાર સોંપેલો છે. તેઓ ક્યાંથી ચૂંટણી લડેલા હતા? મોરેનામાંથી, મધ્યપ્રદેશમાં આવેલું છે. મોરેના લોકસભાની બેઠક છે, મોરેના મધ્યપ્રદેશમાં આવેલું છે. એના પછીની વાત કરું તો રવિશંકર પ્રસાદ, તેમને કાયદો અને ન્યાય મંત્રાલય તેમજ કમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલયની કામગીરી સોંપેલી છે. તેમજ તેઓ લોકસભાની કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હતા? પટના સાહિબ, જે બિહારમાં આવેલું છે. લોકસભાની બેઠક છે પટના સાહિબ, ત્યાંથી લડેલા હતા અને બિહારમાં આવેલું છે. એના પછી વાત કરું તો શ્રીમતી હરસિમરત કૌર બાદલ, તો એમને કયું મંત્રાલય સોંપેલું છે? ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય બટિંદાથી ચૂંટણી લડેલા છે, પંજાબમાં આવેલું છે. ત્યાર પછી વાત કરું તો થવારચંદ ગેહલોત, જેમને સમાજ કલ્યાણ અને સશક્તિકરણ મંત્રાલય સોંપેલું છે. એના પછી વાત કરું તો સુબ્રમણ્યમ જયશંકર, જેમને વિદેશ મંત્રાલય સોંપવામાં આવેલું છે. એના પછીની વાત કરું તો રમેશ પોખરિયાલ નિશંક પણ કહેવાય છે, રમેશ પોખરિયાલ નિશંક, તો એમને સોંપેલું છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય. હરિદ્વારથી તેઓ ચૂંટણી લડેલા હતા અને ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી અર્જુન મુંડા, એમને આદિવાસી બાબતોના મંત્રાલય સોંપવામાં આવેલું છે. ખૂંટીથી ચૂંટણી લડેલા છે, બહુ ઓછા વોટથી જીતેલા હતા, આશરે 1500 જેટલા વોટથી જીતેલા હતા અને ઝારખંડમાં આવેલી છે એ બેઠક. ત્યાર પછી સ્મૃતિ ઈરાની, મહિલા અને બાલ વિકાસ મંત્રાલય સોંપવામાં આવેલું છે, અને કાપડ મંત્રાલય પણ ગયા વખતે એમને જ સોંપવામાં આવેલું હતું, તો એ ગયા વખતનું કાપડ મંત્રાલય પણ સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવેલું છે. અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હતા, રાહુલ ગાંધીને હરાવેલા હતા, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ડૉક્ટર હર્ષવર્ધન, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સમાજ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ભૂવિજ્ઞાનનો પદભાર સોંપેલો છે. ચાંદની ચોકથી તેઓ ચૂંટણી લડેલા હતા, દિલ્હીમાં આવેલું છે. પ્રકાશ જાવડેકર, પર્યાવરણ મંત્રાલય, વનવાયુ પરિવર્તન અને માહિતી પ્રસારણનું પદભાર સોંપવામાં આવેલો છે. પિયુષ ગોયલ, રેલવે મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સોંપવામાં આવેલું છે. એના પછી છે ધર્મેન્દ્ર પ્રધાન, ઓઇલ એન્ડ ગેસ તેમજ સ્ટીલ મંત્રાલય સોંપવામાં આવેલું છે. એના પછી મુખ્તર અબ્બાસ નકવી, તેમને લઘુમતી બાબતોનું મંત્રાલય છે સોંપવામાં આવેલું છે. પ્રહલાદ જોશી, સાંસદી બાબત અને કોલસા તેમજ ખાણ મંત્રાલય છે એમને સોંપવામાં આવેલું છે. પ્રહલાદ જોશીને કોલસા અને ખાણ મંત્રાલય પ્રહલાદ જોશીને સોંપવામાં આવેલું છે. ધારવાડથી ચૂંટણી લડેલા છે અને કર્ણાટકમાં આવેલું છે. એના પછી વાત કરું તો ડૉક્ટર મહેન્દ્રનાથ પાંડે, સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતાનો પદભાર સોંપેલો છે. ચંદોલીથી ચૂંટણી લડેલા છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અરવિંદ સાવંત, ભારે ઉદ્યોગ તેમજ સાર્વજનિક ઉડ્ડયન મંત્રાલય છે એમને સોંપવામાં આવેલું છે. મુંબઈ સાઉથથી ચૂંટણી લડેલા છે, મહારાષ્ટ્રમાં આવેલું છે. નેક્સ્ટ વાત કરું તો ગિરિરાજસિંહ, તેમને પશુપાલન બગુસરાયથી ચૂંટણી લડેલા છે અને બિહારમાં આવેલું છે. ગજેન્દ્રસિંહ શેખાવત, જેમને હમણાં જ આપણે વાત કરેલી હતી અગાઉ વિડીયો શરૂ કરતા પહેલાં, તો જલશક્તિ મંત્રાલય સોંપેલું છે. જોધપુરથી ચૂંટણી લડેલા હતા અને રાજસ્થાનમાં આવેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આજનો વિડીયો સારો લાગેલો તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા મિત્રોની સાથે શેર કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બલ જરૂર દબાવજો. મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. મિત્રો, ડેઈલી આપણી ચેનલ ઉપર 6 વાગે સવારે કરંટ અફેર પણ ચાલતા હોય છે, તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.
કરંટ અફેર છે હું ખૂબ જ અલગ રીતે કરાવું છું બીજી ચેનલ કરતાં, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ સિમ્બોલ દબાવજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.